सेलवास खाते युवानों पोतानी फिटनेस जाळवी राखे ते माटे बे दिवसीय मार्शल आर्ट ट्रेनिंग केम्प योजवामां आव्यो हतो। आ ट्रेनिंग केम्प में आदिवासी युवान एवा स्टेट लेवल ना जीत खुने डोए युवानों ने मार्शल आर्ट ना विविध करतबों बतावी शरीर अने मन ने फिट राखवानी साथे सुरक्षा केवी रीते करी शकाय तेनी जानकारी आपी हती। લોકો આવ્યા કોણ કોણ આવ્યો છે, શું કહેવા માંગો છો ને શું છે આ મિક્સ માર્શલ આર્ટ આખો કેમ્પનો? મિક્સ માર્શલ આર્ટનું એવું છે કે અમે જીતપુર એડો કરીને ચલાવતા હતા, પણ ફિલહાલ હવે અમારો ડેવલપને લીધે મિક્સ માર્શલ આર્ટમાં અમે પગલું ભરતા છે અને આ માસ્ટર અમારે ટ્રેનિંગ માટે આવ્યા છે। એમાં કપરાણાથી માસ્ટર લોકો આવ્યા છે અને વાપીથી બી માસ્ટર લોકો આવ્યા છે અને વલસાડથી બી માસ્ટર લોકો આવ્યા છે અને સેલવાસના બી છે। બાકી નાના છોકરા છે સેલવાસના જ છે, જે અમારા પોતાના બી છોકરાઓ છે એમ કરીને, મતલબ અમારું ટીમ અહીંયા જ નથી, વલસાડ વિસ્તારમાં વલસાડ જિલ્લામાં બી કવર કરતું છે। ઓર આજ યહાં ઓપન મેં મતલબ ક્યા કાર્યક્રમ કિસ તરીકે કા કેમ્પ હે ઓર ક્યા હૈ યે? મિક્સ માર્શલ આર્ટ કા કેમ્પ હે, દો દિવસીય કેમ્પ થા, એક દિન હમ લોગો ને ઇન્ડોર કિયા હૈ ઓર એક દિન આઉટડોર કિયા। आउटडोर में काफ़ी बाहर की एक्टिविटीज़ होती है, इसलिए हम लोगों ने आउटडोर चुना था, और इंडोर इसलिए था क्योंकि थ्योरिकल बहुत कुछ था उसमें, तो इंडोर इसके लिए चुना था। कहाँ कहाँ से लोग आए हैं और क्या जो दर्शक इस समाचार को देख रहे हैं क्या कहना चाहेंगे, क्योंकि यहाँ पे कई एज के जो छोटे से लेके कई एज के लोग हैं, तो क्या संदेश क्या देना चाहेंगे? मार्शल आर्ट तो सबके लिए कंपलसरी होना चाहिए। आज जैसा दौर चल रहा है, चाहे इम्यून सिस्टम बढ़ाना हो, चाहे सेल्फ डिफेंस के लिए हो, या स्पोर्ट्स के लिए हो, जॉब के लिए हो, हर चीज़ के लिए बहुत ज़रूरी है। और हर किसी के लाइफ में, चाहे वो कुछ भी कर रहा हो, किसी भी प्रोफेशन में हो, एक स्पोर्ट्स होना चाहिए उसके लाइफ में। और मेरा मानना है कि अगर मार्शल आर्ट में इंटरेस्ट है तो ये बहुत अच्छी बात है, क्योंकि ये सेल्फ डिफेंस के लिए भी बहुत अच्छा होता है। हूँ कपराड़ा गाम थी आऊँ छू, ऊंडा विस्तार में रहूँ छू। आपड़े त्या आवा बधा पेरेन्ट्स लोग मानता से के छोकरीओने शीखी ने हूँ फायदो एम, तो आपड़े एटलू जागृत बनवानू के छोकरीओ गामनी होय के सीटीनी होय, बधी गर्ल्स ने आ मार्शल आर्ट जरूरी छे, हवेना जमानामां अंत जरूरी छे, मतलब में એવી હું આશા કરું છું કે બધા સેલ્ફ ડિફેન્સના ક્લાસ રેગ્યુલરી જોઈન કરે ને ભવિષ્યમાં આવી રીતે શીખતા રહે કે જેમ કરીને કોઈના પર આફત નહીં આવે, એટલા માટે બધાએ આ ગર્લ્સને માર્શલ આર્ટ ક્લાસ જોઈન કરવો જ જોઈએ એવું હું આશા રાખું છું પેરેન્ટ્સને। માર્શલ આર્ટ એક ગેમ જેવું અહીંયા તમને શીખવાડવામાં આવે છે, સેલ્ફ ડિફેન્સમાં કેટલું કામ લાગે અને સાથી મહિલાઓને કે જે પણ લેડીઝ લોકોને શું કહેવા માંગો છો, કેટલી જરૂરત છે આ જિંદગી માટે? મહિલાઓ માટે પેલા કોઈ ડિફેન્સ માટે કામ, ડિફેન્સ માટે એ લોકોને છે ને આ સેલ્ફ ડિફેન્સ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે કોઈ વ્યક્તિ કે એનો કોઈ પણ હોય એ હાથે એક દિવસ ને એક દિવસ એકલી જવાની છે કોઈ જગ્યાએ, એ દિવસ કોઈને નક્કી નહીં રહે કે ક્યારથી આપણા પર હમલો થાય ક્યાં નહીં થાય, એટલા માટે સેલ્ફ ડિફેન્સ શીખવું જ જોઈએ, ને એ સેલ્ફ ડિફેન્સ જ્યારે આપણે શીખેલા હોય ત્યારે જ એને કંઈક કાં તો પંચ ને તો આપણી પોતાની સેફ્ટી બચાવીને એનાથી બચીને આપણે ભાગી તો શકાય,